नमस्कार इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। समाचार की शुरुआत करें तो सौथी पहला महत्वना समाचार छे कि गुजरात में आरोग्य सेवाओं केटली सुव्यवस्थित छे। राज्य सरकार ना जवाब में आ वात बहार आवी छे। विधानसभा ना बजेट सत्र में प्रश्नकाल दरमियान सरकारे जणाव्युं कि राज्यना 13 जिल्लामां ब्लड बैंक की सुविधा नथी। केन्द्र सरकार की गाइडलाइन मुजब दरेक जिल्ला में ब्लड बैंक होवी जरूरी छे, परंतु कांग्रेस ना धारासभ्य प्रश्नना जवाब में सरकारे कह्युं कि રાજ્યના 33માંથી 13 જિલ્લામાં એક પણ બ્લડ બેંક નથી। તો રાજ્યમાં 178 બ્લડ બેંક છે, તેમાંની મોટા ભાગની બ્લડ બેંક અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા મોટા 5 શહેરોમાં જ છે। અમદાવાદના જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં હતું કે રાજ્યમાં કેટલા જિલ્લા એવા છે જ્યાં બ્લડ બેંક નથી। તેના જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું કે 2022 સુધીના આંકડાઓ મુજબ રાજ્યના 13 જિલ્લામાં એક પણ બ્લડ બેંક નથી, જેમાં નવસારી, અમરેલી, તાપી, બોટાદ, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર સહિત 13 જિલ્લાઓનો સમાવેશ થાય છે। વિસ્તારથી વાત કરીએ તો આ ભારત સરકારની માર્ગદર્શિકાનું સીધે સીધું ઉલ્લંઘન છે અને માર્ગદર્શિકા પ્રમાણે જેમાં ઓછામાં ઓછી એક બ્લડ બેંક હોવું જરૂરી છે એવું જણાવ્યું છે। રાજ્યના જે જિલ્લાઓમાં બ્લડ બેંક નથી તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સંસદીય ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે। સરકારના જવાબ મુજબ નવસારી જિલ્લામાં બ્લડ બેંક નથી। નવસારી જિલ્લાની રચના ઓક્ટોબર 1997માં થઈ હતી। આ સ્થિતિમાં નવસારી જિલ્લો બન્યાને 25 વર્ષ થઈ ગયા છે। સી આર પાટીલ છેલ્લા 14 વર્ષથી અહીં સાંસદ છે। નવસારી અગાઉ સુરતનો ભાગ હતો। 1964માં જ્યારે સુરત જિલ્લાની પુનઃરચના કરવામાં આવી ત્યારે તેને વલસાડમાં ભેળવી દેવામાં આવ્યું હતું। રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે અને આ સાથે જ મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીને અંજામ આપી રફુચક્કર પણ થઈ રહ્યા છે। ત્યારે મહેસાણામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। નાઇટ પેટ્રોલિંગના ફાંકા મારતી અને મોટા મોટા દાવા કરતી પોલીસની પોલ ખુલી ગઈ છે અને લોકસભાના સાંસદ શારદાબેનની ઓફિસમાં તસ્કરો હાથફેરો કરીને ફરાર થઈ ગયા છે। જ્યારે ચોરીની ઘટનાને લઈને પોલીસ તો કાફલો સાંસદની ઓફિસ પહોંચ્યો। મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવ બની રહ્યા છે અને તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા છે। ત્યારે મહેસાણામાં ચોરીની વધુ એક ઘટના બહાર આવી છે। નાઇટ પેટ્રોલિંગ અને મોટા મોટા દાવા કરતી પોલીસ માત્ર વાતો કરતી હોય એવું લાગી રહ્યું છે। લોકસભાના સાંસદ શારદાબેનની ઓફિસમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે અને પોલીસ સાંસદની ઓફિસમાં તપાસ માટે પહોંચી રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ છાસવારે સામે આવી છે ત્યારે સમગ્ર રાજ્યમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી હોય એવું લાગી રહ્યું છે। ત્યાં ઓફિસમાં થયેલ ચોરી આજે મહેસાણા શહેરની, મહેસાણા જિલ્લા ઉપરાંત બધે જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મહેસાણાના સાંસદ જે શારદાબેન પટેલ છે તેમના ઓફિસની અંદરથી આજે ખુરશી, ફ્રીજ, એસી તથા બાથરૂમની અંદર લગાવેલા નળોની પણ ચોરી ચોર કરી ગયા છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ કાર્યાલયની અંદર કે તેમની જે બેઠક વ્યવસ્થા છે ઓફિસની, બેઠક વ્યવસ્થા છે ઓફિસની જ્યાં અંદર તેમની ખુરશી કે જેઓ ખુરશી પર બેસતા અને લોકોની સમસ્યાઓનું ધ્યાન રાખતા હતા અને લોકોની સમસ્યાને અવાજ ઉપાડતા હતા, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એમની ખુરશી સલામત અહીંયા આગળ રહેવા પામી નથી તો મહેસાણા શહેરની જનતા પોલીસની આ કાર્યવાહીથી ખૂબ જ નારાજ છે કે જે ભરચક વિસ્તારમાં આવેલું એમનું કાર્યાલય છે બિલકુલ જિલ્લા પંચાયતની સામે અને પોલીસ હેડક્વાર્ટરથી માત્ર 100-200 મીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે, ત્યારે આ ચોરી થતા અહીંયા આગળના નાગરિકો વિચારે છે કે શું પોલીસ કાર્યરત છે ખરી, જ્યાં આગળ સાંસદ પોતાની ખુરશી જ નથી બચાવી શક્યા તો પોલીસ હવે આમાં આગળની કાર્યવાહી શું કરશે। કેદાર આચાર્ય, ઇન્ડિયા ન્યૂઝ, મહેસાણા। હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલા આયુષ સોસાયટીના રહેણાંક સોસાયટીમાં બેંક શરૂ થતાં સ્થાનિક રહીશો પ્રતિક ધરણા પર બેસી ગયા। રહેણાંક વિસ્તારના મકાનનો કમર્શિયલ ઉપયોગ થતાં સોસાયટીના રહેવાસીઓએ વિરોધ નોંધાવતા ધરણા કર્યા હતા। ધરણામાં રહીશોએ રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારની સોસાયટીના એક મકાનમાં કોઓપરેટિવ બેંક શરૂ થતાં સ્થાનિકોએ બેંક સામે વિરોધ નોંધાવી બાંયો ચડાવી છે। આ બાબત માટે વર્ષ 2020 સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને રહેણાંક વિસ્તારનો કમર્શિયલ ઉપયોગ ન થાય તે અંગે ચીફ ઓફિસર નાયબ કલેક્ટર
सहित रजूआत कर मंगलवार बुधवार सोसायटी रहीशो द्वारा राखवामां धरना कार्यक्रम में मोटी संख्या में लोग जोड़ाया था। अगाउ बे वर्ष पहला अमारा आयुष कोऑपरेटिव हाउसिंग सोसायटी में 257 नंबर नु मकान वेचाण थयेलु हतु अने त्यार पछी ए मकान मालिके एने भाड़ुआत में आपेलू अने ए भाड़ुआत में आपेला पछी एमा बैंक आयेली। हवे अमारे एवो कोई विरोध नथी के बैंक आई, अमारे रेसिडेंस टू कॉमर्शियलाइज थयुं एनो ज अमारो एक ए छे। અને આમાં બીજી એક જ વસ્તુ છે કે અમારે રેસિડેન્સ ટુ કોમર્શિયલાઇઝ જે થયું એ ત્યાર પછી નગરપાલિકાને જાણ કરી, નગરપાલિકાએ ત્યાર પછી આવીને એના પર એક્શન લઈને નોટિસ લગાવેલી અને એ સમયમાં કોઈ પણ જાતની કાર્યવાહી બે વર્ષ સુધી થઈ નથી। અને અત્યારે મતલબ કે એક છેલ્લા 15 દિવસથી ફૂલ જોશમાં એ ફરીથી નોટિસનું ઉલ્લંઘન કરીને અને એનઓસી વગર અને અમારા આયુષ સોસાયટી તરફથી પણ બી કોઈ પણ જાતની પરવાનગી અપાયેલી નથી અને છતાં પણ એમને કોઈ પણ રીતે આ ચાલુ વ્યવસાયિક રીતે બેંકને ચાલુ કરેલ છે અને એ અર્થે અમે આજે પ્રતિક ધરના પર અમારા આયુષ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામે તમામ સભાસદોથી માંડીને બધા જ અહીંયા ધરના પર બેઠેલા છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં આવનારા સાયબર ક્રાઇમનો લોકો ભોગ બનતા હોય છે, તેમાં પણ ખાસ કરીને યુવતીઓ ભોળા ભાવે સાયબર ક્રાઇમનો શિકાર બનતી હોય છે। તેને લઈને બનાસકાંઠા સાયબર ક્રાઇમ દ્વારા શાળા કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ અને તેમજ વિદ્યાર્થિનીઓને અને યુવતીઓને અને લોકો ખાસ કરીને સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને જો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો તેમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સને સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી કે રાઠોડ, સાયબર ક્રાઇમના શૈલેષ લુવા, અલકા પટેલ સહિત કોલેજનો સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર હતો અને શૈલેષ લુવા દ્વારા હાસ્ય સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું, જેમાં 100 ઉપરાંતની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી। આજરોજ સાયબર ક્રાઇમ કોલેજેશન પાલનપુર દ્વારા સાયબર ક્રાઇમ વિશે જાગૃતિનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જે સિવિલ હોસ્પિટલની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા। પીપીટી પ્રેઝન્ટેશન વડે પૂરેપૂરી માહિતી આપવામાં આવી, એપ્લિકેશન વડે જે ફ્રોડ થાય છે, ફાઇનાન્શિયલ જે ફ્રોડ થાય છે, સોશિયલ મીડિયા ફ્રોડ થાય છે, આ બાબતે આશરે 100થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા કેમ વાપરવું અને બેન્કિંગ એપ્લિકેશન્સ કેમ વાપરવી એના વિશે પૂરી જાગૃતતા માટે પ્રયાસ કરવામાં આવ્યો। આજે આપણે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ માટેનો પ્રોગ્રામ કર્યો, જેમાં સરે આપણને બહુ સારી રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એમાં જે ગેરફાયદા અને એમાં ફાયદા સમજાવ્યા, જે આજની સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક પણ છે અને અત્યારે ઘણા લોકો એનો શિકાર બને છે, જેથી આપણે એને સાચવવાનું અને ધ્યાન રાખવાનું કે આપણે એ ફ્રોડમાં ના આવી જોઈએ। મારું નામ પ્રજાપતિ ગોપી રવિન્દ્ર। આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું ગોધમજી ગામ દેશ વિદેશમાં પ્રખ્યાત છે। વર્ષો પહેલાં ગોધમજી ગામ ખાતે શ્રીમદ જયસિંહ બાપા નામના સંત દ્વારા દવાખાના, અબોલ પશુ અને પીવાના પાણીના હવાડા, ગરીબ લોકોને પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો થકી અનેક સેવા કાર્યો કરાઈ હતી। ત્યારે સ્વર્ગસ્થ શ્રીમદ જયસિંહ બાપાના બ્રહ્મલીન થયા બાદ શ્રીમદ જયસિંહ બાપા મંડળ દ્વારા સેવા કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓને પીવા માટેનું પાણી મળી રહે તેને લઈને ગુજરાત, રાજસ્થાન સહિતના અનેક વિસ્તારોમાં પાણીના હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે શ્રીમદ જયસિંહ બાપા હવાડા મંડળમાં આશરે 80 કરતાં પણ વધુ વડીલો સેવા કાર્યક્રમમાં જોડાતા હોય છે, ત્યારે લોકફાળો એકત્ર કરી સેવા કાર્યમાં જોડાયેલા વડીલો સ્થળ ખાતે પહોંચી સત્સંગ વચ્ચે પાણીના હવાડાનું નિર્માણ કરતા હોય છે। ત્યારે ઘરડા ઘડપણમાં વડીલો ગામડે ગામડે પ્રવાસ થકી સર્વે કરતા હોય છે અને મળેલી રજૂઆત મુજબ તે સ્થળ ખાતે નવીન પાણીના હવાડાનું નિર્માણ કરતા હોય છે અને શ્રીમદ જયસિંહ બાપા હવાડા મંડળ દ્વારા બાપાનું સ્વપ્ન પણ પૂર્ણ કરવામાં આવે છે। ત્યારે અબોલ પશુ પક્ષીઓ પીવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા શ્રીમદ જયસિંહ બાપા હવાડા મંડળની કામગીરીને સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા છે। બાપાની કૃપાથી અવારા બધાનું શેખથી બાવજીના વખતથી ચાલુ છે, બાવજીના હસ્તાકે પણ બોધેલા અને અત્યાર સુધીમાં શેખ રાજસ્થાનથી મોડીને શેખ સુધી અવારા બોધેલા છે, જો પાણીની જરૂરિયાત હોય જે માગણી કરે તમે જાતિ તપાસ કરીને
વધી આપીએ. વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના આવતા સતત ભૂકંપના આંચકાઓને કારણે મિત્યાળા ગીરના ગામડા સહિત ખાંભા ગીર પંથકના 8-10 ગામડાઓમાં ભૂકંપથી ભય ફેલાયો છે. ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા ભૂકંપ કે કોઈપણ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તેની જનજાગૃતિ ફેલાવવાના આશયથી એનડીઆરએફની ટીમ દ્વારા ખાંભા ગીરના સમઢિયાળા ખાતે સરપંચની હાજરીમાં ગામના વિદ્યાર્થીઓને એનડીઆરએફે ભૂકંપ અને કુદરતી આપત્તિ સમયે બચવા માટેના સ્થાનિકો દ્વારા પ્રયાસો કઈ રીતે થઈ શકે તે અંગે માહિતી આપી હતી, જેનો સમઢિયાળાના આ વિદ્યાર્થીઓ અને સરપંચે સંતોષ વ્યક્ત કર્યો. છેલ્લા એકાદ વર્ષમાં ધરતીકંપના લગભગ 200 જેટલા આંચકાઓ આવ્યા છે, ત્યારે છેલ્લા 2-2.5 મહિનામાં તો 100ની આસપાસના ધરતીકંપના આંચકાઓથી મિત્યાળા, સાકરપરા, ધજડી સાથે ગીરના ભાડ, વાંકિયા, સમઢિયાળા, નાનીધારી, નાની વિસાવદર, ખાંભા શહેર અને નાનુડી સહિતના ગામડાઓમાં ભૂકંપના ભયને કારણે ફફડાટ ફેલાયો છે. આ સંજોગોમાં એનડીઆરએફ દ્વારા ભૂકંપ અને કુદરતી આફત વચ્ચે બચવા માટે મોકડ્રીલ કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. एक दूसरे स्टेप के अंदर या गांव में तहसील में कहीं कोई आंतरिक कलह या झगड़ा वगैरह हो जाता है तो उसके लिए हमारे पास सिविल पुलिस, होमगार्ड, पैरामिलिट्री फोर्स ये है. मगर जो डिजास्टर आ रहे हैं वो काफी नुकसान करके चले जाते हैं, जैसे जान माल का काफी नुकसान होता है, तो उनसे निपटने के लिए कोई स्पेशल फोर्स हमारे पास में नहीं था. तो इसी को ध्यान में रखते हुए 2005 के अंदर DMH था, डिजास्टर मैनेजमेंट एक्ट पारित किया गया. મારું નામ છે ભાલુ જાનકી, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. તો આ અમારી સ્કૂલ હાઈસ્કૂલ છે, HSZ દેસાઈ હાઈસ્કૂલ. તો RDFની ટીમ આવી છે તે અમને ભૂકંપથી કેમ બચવું એ વિશે અમને માહિતી આપી. જો આપણી સ્કૂલમાં ભૂકંપ આવે તો બધા એને ભાગી નહીં જવાનું, નકર આ ટીચરને ઉપાધિ છે તો ટીચરને જેમ જવું હોય તો ટીચરને કંઈ જઈ શક્યા. નમસ્કાર, મેં ઇન્સ્પેક્ટર રાજેશકુમાર મેલાવ, DOC પ્રણાલી NDRF ગુજરાત. અમારી યહાં પર ટીમ આઈ હૈ તો જો અમરેલી હૈ વો સિસ્મિક ઝોન 3 મેં આતા હૈ. તો જો અમરેલી હૈ વહાં પર કાફી ભૂકંપ આ રહે, 2 સાલ કે અંદર કરીબ 200 કે આસપાસ ભૂકંપ આ ગયે હૈ. તો જો આજ અમારી યહાં પર ટીમ આઈ હૈ વો અર્થક્વેક કેસે આતા હૈ, ઉસસે બચાવ કરને કે ક્યા ક્યા તરીકે ઇસકે બારે મેં સ્કૂલ મેં બતાયા ગયા. સાથ સાથ મેં સ્કૂલ મેં સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ ભી કિયા યા, જિસમે બચ્ચો કો ઇવેક્યુએશન ડ્રિલ કૈસે હોતી હૈ, અગર અર્થક્વેક આતા હૈ તો ઉનસે બચાવ કે ક્યા તરીકે હૈ, અગર વો બિલ્ડિંગ કે અંદર ફસે હોય તો ઉનકો ક્યા ક્યા કરના હૈ, ઇસકે બારે મેં જાણકારી દી. સાથ સાથ મેં બચ્ચો કો અગર ભૂકંપ કે દૌરાન ઉનકો પ્રાથમિક ચિકિત્સા કી જરૂરત હોતી હૈ તો ઉનકો પ્રાથમિક ઉપચાર કે બારે મેં બતાયા ગયા કે વિભિન્ન પ્રકાર કે જો ચોટે લગતી હૈ ઉનકો કૈસે સ્ટેબલ કિયા જાતા હૈ ઇસકે બારે મેં બતાયા ગયા. ઇસકે સાથ મેં CPR કે બારે મેં બતાયા, કાર્ડિયો પલ્મરી રિસોસિએશન કે બારે મેં બતાયા ગયા, ક્યુંકિ આજકલ કી લાઈફ મેં આપ દેખ રહે હો કે છોટે છોટે બચ્ચો મેં ભી હાર્ટ અટેક કી સંભાવના હો રહી તો ઉસકે બારે મેં લોગો કો અવેર કિયા ગયા. સાથ મેં પૂર કે બારે મેં યહાં પર અવેરનેસ કિયા ગયા. મારું નામ ભૂપેન્દ્રભાઈ ભિખાભાઈ છલડિયા, સરપંચ મોટા સમઢિયાળા. અત્યારે હાલની પોઝિશનમાં જે મિત્યાળા અને સમઢિયાળાની આસપાસ જે ભૂકંપના આંચકા આવ્યા છે એની માટે NDRFની ટીમ આવી હતી અને એમણે લોકોને હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજી અને બધાને માહિતગાર કર્યા કે ભૂકંપ વખતે શું શું આપણે સાવચેતી રાખવી પડે, શું પગલાં લેવા અને શું સલામતી માટે આપણે કરવું એ માટે માહિતગાર કર્યા બધા લોકોને. તેમણે અલગ અલગ કાર્યક્રમ યોજી બધું જાગૃતતા લાવ્યા. અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. એક તીખળખોર દ્વારા ફરી સિંહોની પજવણી સામે આવી છે. સિંહો સાથે જંગલ વિસ્તારમાં સાવ નજીકથી જોખમી રીતે કોઈ તીખળખોર સેલ્ફી લઈ રહ્યો છે. દિવાલ પાસે બેઠેલા સિંહોની પજવણી કરી ફરી જોખમી રીતે કોઈ તીખળખોરે સેલ્ફી લઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જાનના જોખમે સિંહ પાસે જઈ સેલ્ફી લેવી પણ એક અપરાધ છે. અતિ નજીકથી સિંહોની સાથે સેલ્ફી લઈ સિંહ પજવણીનો ફરી એક વાયરલ થયો છે. વિડીયો ગીર જંગલના વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા તરત જ આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં ભાદર નદી પર બનાવવામાં આવેલી ભાદર ડેમની સાઇડની દિવાલ ધરાશાયી થતાં ખાનપુરના ગ્રામજનો ચિંતિત બની ગયા છે. ભાદર ડેમમાં હાલ અંદાજે 50% કરતાં વધુ પાણી સંગ્રહી છે, ત્યારે દિવાલ ધરાશાયી થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો ડેમને કોઈ નુકસાન થાય તો એક તરફ ખાનપુરના 12 ગામો બેટમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય,
तो बीजी बाजू आकरा उनाळामां पाणीनी तंગીનો સામનો કરવો પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલ કે જેની લંબાઈ 41 કિલોમીટર છે, આ કેનાલ મારફતે ખાનપુર અને લુણાવાડા તાલુકાને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે। ત્યારે આ કેનાલનો કમાન્ડ વિસ્તાર 6000 હેક્ટર જમીન છે। આ તમામ જમીન ભાદર ડેમમાંથી નીકળતી ભાદર કેનાલ મારફતે પિયત થાય છે અને આ કેનાલનો અંત જિલ્લાના વરધરી પાસે આવેલા સ્વરૂપ સાગર તળાવમાં થાય છે। આ તળાવ જિલ્લાનું સૌથી મોટું તળાવ છે। ત્યારે આ ડેમની સાઇડની દિવાલ ધરાશાયી થતાં લોકોમાં આફતના વાદળો બંધાઈ ગયા છે। ભાદર નદી પર બનેલો ડેમમાં ઉપરવાસમાં એટલે કે રાજસ્થાન રાજ્યમાં વરસાદ થાય અને ત્યાંથી ડેમમાં પાણીની આવક થતી હોય છે, ત્યારે ભાદર ડેમની સાઇડની દિવાલ ધરાશાયી થતાં ખાનપુરના ગ્રામજનો ચિંતિત બની ગયા છે। ભાદર ડેમમાં હાલ અંદાજે 50% કરતાં વધુ પાણી છે। ભાવનગરની પ્રખ્યાત સરટી હોસ્પિટલમાં ડોક્ટર અને સિક્યુરિટી સ્ટાફની ઘોર બેદરકારી બહાર આવી છે। સરટી હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટર કે જ્યાં ઇમરજન્સીમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે, તે વોર્ડમાં સિરિયસ દર્દીઓના બેડ નીચે કૂતરા આંટા મારતા દેખાતા હોય એવો એક વિડીયો વાયરલ થયો છે। આ કૂતરા દર્દીને કરડે તો શું થાય? ઓક્સિજન કે દર્દીને અપાતી સારવારના દોરડા કે પાઇપો કાપે તો શું થાય? અથવા તો ચાલુ સારવારમાં જે મશીનો દેખાઈ રહ્યા છે તે પાડે તો શું થાય? તેવા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। ઇમરજન્સી વોર્ડમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે। સિરિયસ દર્દીઓ ભેગા કૂતરા પણ રાતભર બેડની નીચે સૂતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। લાખોના ખર્ચા કરી સિક્યુરિટીનો સ્ટાફ પાછળ પગાર ચૂકવવામાં આવતો હોય છે, તો સરટી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓની દશા દયનીય જોવા મળી રહી છે। જેતપુર વાડાસડા ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે। વાડાસડા ગામ પાસે કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતના સ્થળે ઈજાના કારણે અકસ્માત દરમિયાન મોટરસાઇકલ ચાલક ચંદુ બાલુભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને જેતપુર તાલુકા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે। દાહોદ તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં વાઢવા આવેલા ટ્રેક્ટર ચાલક થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે। બનાવની જાણ આસપાસના સ્થાનિકો તેમજ મૃત્યુ પામનારના સ્વજનોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા, તો મૃત્યુ પામનાર ટ્રેક્ટર ચાલકના સ્વજનોએ ના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના લીલર ગામના રહેવાસી 60 વર્ષના જેતાભાઈ સોમજીભાઈ હઠીલા પોતાના માલિકીનું GJ20B4614 નંબરનું થ્રેશર મશીન સાથે જોડેલું ટ્રેક્ટર લઈ કતવારા ખાતે રાણપુરા પર આવેલા ખેતરમાં ઘઉં વાઢવા માટે ગયા હતા, જ્યાં ઘઉં વાઢતી વખતે ચાલુ થ્રેશર મશીનમાં કચરો સાફ કરવા જતાં દેતાભાઈનો હાથ થ્રેશર મશીનમાં આવી જતાં પલવારમાં તો દેતાભાઈ થ્રેશર મશીનમાં ફસાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં કતવારા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને થ્રેશરમાં ફસાયેલા દેતાભાઈ અટીલાના મૃતદેહને થ્રેશર મશીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનો હૈયાફાટ ઉદનથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું અને ગામમાં ગમગીની છવાઈ હતી, ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના અવધ રોડ પર આવેલા વીર સાવરકર નગર પ્રધાનમંત્રી આવાસ ખાતે પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। વીર સાવરકર નગર પ્રધાનમંત્રી આવાસ ખાતે પાણી માટે મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। મહિલાઓનો આરોપ છે કે પખવાડિયાથી અહીંના લોકોને પાણી મળતું નથી અને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। સત્તાધીશોએ પાણીના ટાંકા પર તાળા લગાવી દીધા છે, ત્યારે સરકારે પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ એવી માગણી કરી હતી। જો આમ ન થાય તો ક્વાર્ટર્સની રકમ પરત આપવાની પણ માગણી મહિલાઓએ કરી હતી। રાજકોટના કાલાવર રોડ પર આવેલા અવધ રોડ પર રૂડાની વીર સાવરકર આવાસ યોજના ખાતે છેલ્લા એક પખવાડિયાથી પૂરતું પાણી મળતું નથી, જેને લઈને આવાસ યોજનામાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓને નીચે સુધી પાણી ભરવા જવું પડે છે, તેમજ બહારથી પાણી મંગાવવાની પણ ફરજ પડી રહી છે। તેને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો।
મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પણ માંગણી કરી હતી. પાલનપુર શહેરના મીરાગેટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી, જેથી રજૂઆતના પગલે કર્મચારીઓ પાણીની પાઇપલાઇન રિપેર કરવા તો આવ્યા, પરંતુ રિપેર કર્યા વગર જ ચાલ્યા ગયા હોવાથી ખાડો ખોદેલો તે જગ્યામાં પાણી ભરાઈ જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો એવું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બાબતે વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેથી તંત્ર દ્વારા શહેરમાં જેટલી જગ્યા પર પાણી લીકેજ હોય તેમજ મીરાગેટ વિસ્તારમાં આવેલી પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કરે તો પાણીનો બગાડ થતો અટકે. સરકાર એક તરફ પાણી બચાવવા માટેની મોટી મોટી વાતો કરે છે, ત્યારે પાલનપુર શહેરમાં દિવાતળે અંધારું હોય તેવું લાગી રહ્યું છે. જસદણના કમળાપુર ગામની વાડીમાંથી પરિણીત પુરુષ અને મહિલાની ઝેરી દેવા પીધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંનેની મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ હતી. પરંતુ આ બનાવ શંકાસ્પદ જણાતા બંનેના મૃતદેહના રિપોર્ટ રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કમળાપુર ગામે રહેતા મોકાભાઈ ગીગાભાઈની વાડીમાંથી એક પરિણીત પુરુષ અને પરિણીત મહિલાની ઝેરી દવા પીધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવના પગલે ભાડલા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથે હતી. આ અંગે મૃતક મહિલાના કાકાએ જણાવ્યું હતું કે સવારે 8:30 વાગે ખબર પડી કે આવી ઘટના બની છે. આપઘાત કરનાર મહિલા તેમના ભાઈની દીકરી હોવાનું જણાવ્યું હતું. આ બનાવ મોકાભાઈ ગીગાની ભાઈની વાડીએ બન્યો હતો અને ટેલિફોનથી જાણ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બંને જણાની દેવા પીધેલી હાલતમાં વાડીએ લાશ મળી આવી હતી. રહેવાસી કમળાપુર 8:30 ખબર પડી, મને ફોન આવ્યો કે આવી ઘટના બની. મરનાર બેન તમારે શું થાય? મારા ભાઈની દીકરી છે. ક્યાં બનાવ બીનો? શું બનાવ બીનો? બનાવ બીનો આપણે મોકાભાઈ ગીગાભાઈ ની વાડી. શું બનાવ બીનો? અમે મારો ફોન આવ્યો હતો કે દવા પીધી અને બે કહ્યા. કોને દવા પીધી? કોની આરે પીધી? રામભાઈ મોકાભાઈ. રામભાઈ ક્યાં ક્યાં ગામના? કમળાપુર. અને બે સાથે દવા પીધી? સાથે. ક્યાં ઠેકાણે કીધું? એની વાત. પછી તમે શું કર્યું? કાંઈ નહીં, ત્યાં અમુક ફોન આવ્યો હતો, જોડી હું ગયો બરાબર. ત્યાં તો ત્યાં માણસો આમતું. એટલે બેનને લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન થઈ ગયા. ક્યાં કામ થયું? ધંધેવાડા. સંતાનમાં કાંઈ નહીં? કાંઈ એક મહિનો છે લગ્ન. આજે રામભાઈને દીકરી દીકરા કરેલા? રામભાઈને દીકરીઓ બે છે ને? બે દીકરીઓ. રામભાઈની કેવડી ઉંમર હશે? રામભાઈ ચાલ 42-43. બેનની કેવડી ઉંમર હશે? 27. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આઉટસ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગના કુલપતિ ડૉક્ટર સી કે ટીમ્બડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા કેળવવામાં સરકારની સૂચનાથી ખેતી ક્ષેત્રે જોડાયેલા દરેક વિભાગ પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે ખેતી પર સંપૂર્ણ નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક જનજાગૃતિ સેમિનારનું આયોજન ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગના કુલપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ નિષ્ણાતોએ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે અને તેના લાભો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.